श्री श्रीवाल काना माध्यमे रत्नशेखर सुरेश्वर जी महाराज नौपत जी ना महिमा नु अद्भुत वर्णन करे छे। अरिहा इनो पयाइन जाहिता हिय कमल मत्स्यम। याद रखो, एक कमल होय ने एने फरती पाखड़ी होय छे, सिद्ध चक्र पण एक कमर्स वच्चे हरियन आठ पाखड़ी रूपे बाकी ना आठ पद छे। पण वर्णन करता पहला रत्नशेखर सुरेश्वर जी महाराज एक खुलासो करे छे કે હું તમારી સમક્ષ જયારે આ વર્ણન કરું છું એ પહેલા મેં મારા હૃદય કમલમાં નવ પદનું ધ્યાન કર્યું છે। યાદ રાખજો, મારા હૃદયમાં જે વિચાર નહીં હોય એ વિચાર હું તમારા હૃદયમાં ક્યારે પણ સ્થાપી શકવાનો નથી। જે વિચારનું પ્રદાન મારે બીજાને કરવાનું હોય એની પહેલા એ વિચારનું આરોપણ મારે મારા અંતરાત્મામાં કરવું જ પડે। મારામાં જ જે વિચાર નહીં હોય હું બીજામાં ક્યાંથી આપી શકું? જે આચાર મારામાં નહીં હોય એ આચારની પ્રરૂપણા હું બીજાને કઈ રીતે કહી શકું? અમારી વાત તમારી વાત છે। તમારા સંતાનને તમારે સુધારવા હોય તો પહેલા કોણે સુધારવું પડે? મા બાપ। રત્નશેખર સુરેશ્વરજી મહારાજે આ જાહિતતા શબ્દ મૂકીને બહુ બધી વાત આપણને કહી દીધી છે કે એમને પોથી પંડિત નથી બની જવાનું। નૌપતજી ઉપર કલાકો સુધી બોલવું એક જુદી વાત છે અને નૌપતજીનું ધ્યાન કરવું એક જુદી વાત છે। પન્યાસ ભદ્રંકર મહારાજ નૌપતજીનું અદભુત ધ્યાન કરતા અને ધ્યાનમાંથી નીકળેલા પદાર્થો એમણે ભરી ભરીને લખ્યા છે। એમના ગયા પછી 50-60 નોટ મળી છે એમના ખુદના હેન્ડરાઇટિંગમાં। શું નામ છે એનું? હસ્તાક્ષરનો અક્ષય પાત્ર। કેટલા પાર્ટસ? 50-60 અને સંપૂર્ણ લાભ એમના એક ભક્ત સીડી શાહ જેઓ બોમ્બેમાં રહે છે એમણે લીધો છે। રત્નસુંદર મહારાજ જેવા વ્યસ્ત આચાર્ય પણ જેવું એમના ટેબલ પર આ પુસ્તક આવે એટલે આખું પુસ્તક વાંચે પછી જ પોતાનું કામ કરે। એક એક પુસ્તક એટલે A4 સાઇઝ, એક એક પુસ્તક એટલે 250-250 પાનાના પુસ્તક હોય અને આ દરેકમાં તમને નૌપતજીની વાતો એ સિવાય પણ ઘણી બધી વાતો કરો છો। ધ્યાન કરો, નૌપદનું ધ્યાન કરો છો? આજે જરા આંખ બંધ કરશો, આજે બંધ કરશું તો અમિતચંદની અમી દ્રષ્ટિ દેખાશે। પરમ દિવસે જો ધ્યાન કરવાનું કીધું હોત તો નેમનાથ દાદાની મૂર્તિ દેખાયા કરે, આગલા દિવસે ધ્યાન કરવાનું કીધું હોત આચાર્ય પદનું બહુમાન વધામણા, બસ એ જ તો કેવું છે। આપણે તો દેરાસરમાં જઈએ ભગવાનના દર્શન કરીએ, શિવચક્રજીના દર્શન કેટલા કરે છે? શોધીને ગોતીને હું પહેલા દિવસે ગયો, હું એ ભૂલી ગયો, મેં કીધું છે કે નહીં, બીજા દિવસે જોયું તો મહાવીર સ્વામી ભગવાનનો જે અહીંયા ગોખલો છે એની સાઈડમાં, મેં પૂજારીભાઈને કીધું ભાઈ આ 9 દિવસ તો બહાર લાવો અને પછી 2 પાટલા ટેબલ 400 એના ઉપર બાજોટની ઉપર સરસ રીતે આ શિવચક્રને પધરાવ્યા તો કોઈક પ્રદક્ષિણા આપે છે, કોક કૌશક કરે છે, કોક સાથિયા કરે છે, સિદ્ધ ચક્રને પણ તમે ઉતરતા નહીં સમજો। જેટલો મહિમા મૂળ નાયક ભગવાનનો છે એટલો જ મહિમા શિવચક્રજીનો છે। હેમરત્ન સુરી મહારાજે એલર્ટની અંદર શિવચક્રજીની આરાધના શરૂ કરાવી, ખબર છે ઉણો કલાક, આજે પણ ઘણા કરે છે।